ટીવાઈબીએના વિદ્યાર્થીઓ, તમારો બીજો એક પ્રશ્ન છે, લલિત નિબંધ એટલે શું એ સમજાવો. નિબંધ એટલે શું એ આપણે સમજ્યા છીએ, નિબંધના પ્રકારો કયા પ્રકારના હોય તેની પણ આપણે વાત કરી છે. એટલે ટૂંકમાં આ જ પુસ્તકમાંથી હું તમને લલિત નિબંધ એટલે શું એ બહુ જ ટૂંકમાં વાત કરીશ. આપણે લલિત નિબંધને કોની સાથે સરખાવી જોઈએ તો સૌથી વધારે નજીક લલિત નિબંધ આત્મકથાની છે, કારણ કે બંનેની અંદર જે લખનાર છે એ સ્વ પોતાને શું લાગે છે એની વાત વાચકને કરવા માંગે છે. પણ આત્મકથા સ્વરૂપ એ સાહિત્ય અને વૃત્તાંત લેખનની સીમામાં આવે છે, જ્યારે લલિત નિબંધનું સ્વરૂપ સાહિત્ય અને સર્જનાત્મક સાહિત્યની સીમારેખામાં આવે છે. એટલે લલિત નિબંધનો જે સર્જક છે એ પોતાના વાચકોને સ્વજનો મિત્રો ગણી પોતાનું સર્જક વ્યક્તિત્વ, પોતાના ગમા અણગમા, પૂર્વગ્રહો અભિગ્રહો આ બધું જ પ્રગટ કરવાનો કશા સંકોચ વગર, એટલે તમે નિબંધની અંદર એને બિલકુલ જોઈ શકો. અહીં નિર્વૈયક્તિકતાની વાત નથી, અહીં તો વૈયક્તિકતા છે, એટલે ગોષ્ઠી પણ છે અને જનાંતિકે પણ છે, પણ બેઉનો ભાવક તો ભાગીદાર છે, સાક્ષી છે. આપણે એવું કહી શકીએ કે લલિત નિબંધ આત્માની કલારૂપે જ પ્રતિષ્ઠિત થયું છે અને એટલે સર્જકને અખંડ અને જીવંત રૂપે આપણે લલિત નિબંધ દ્વારા પામી શકીએ છીએ. લલિત નિબંધના સ્વરૂપની ચર્ચા કરવી હોય તો એના અમુક લક્ષણો તરત તારવી શકાય. એક, પહેલું લક્ષણ, લલિત નિબંધ એ સર્જકની આંતરયાત્રા છે, પોતાની સર્જક ભાવક સાથે વિશ્રંભ કથા માંડે છે. કારણ અહીં એ વ્યાસપીઠ પર બેસીને આપણને ઉપદેશ નથી આપતો, એ આપણી સાથે ગોષ્ઠી કરી રહ્યો છે, એ ઘણું બધું જનાંતિકે આપણને કહી રહ્યો છે. બીજું મહત્વનું લક્ષણ, ઇન્દ્રિયજન્ય સંવેદનો દ્વારા લલિત નિબંધકાર પોતાના ચૈતન્યનો સ્પર્શ ભાવકને કરાવે છે. ત્રીજું મહત્વનું લક્ષણ, લલિત નિબંધકાર પોતાની વિશિષ્ટ શૈલી દ્વારા, વિવિધ પ્રકારના ભાષાકીય સ્તર દ્વારા એક અદ્ભુત આંતરવિશ્વ આપણી સામે ખોલી આપે છે. અને ચોથું પણ બહુ જ મહત્વનું લક્ષણ, લલિત નિબંધનું જે ગદ્ય છે એ કાવ્યગંધી ગદ્ય છે, આપણે જેને કાવ્ય સદૃશ ગદ્ય કહીએ, કાવ્યગંધી એટલે કે જેમાં કવિતાની છટાઓ ખુલતી હોય. ગદ્ય કવિતાના પ્રદેશમાં જેમ જનાંતિકેની અંદર ઘણી બધી વાર જતું રહ્યું છે, તો લલિત નિબંધનું જે ગદ્ય છે એ કાવ્યગંધી કાવ્ય સદૃશ હોય છે. લલિત નિબંધમાં પ્રાકૃતિક સૌંદર્ય હોવાનું, રવીન્દ્રનાથ ટાગોર જેવી કાવ્યાત્મકતા હોવાની, સર્જકના આંતરવિશ્વનો આપણને પરિચય થવાનો, મોટે ભાગે રવીન્દ્રનાથ ટાગોર હોય, કાકા સાહેબ કાલેલકર હોય, સુરેશ જોશી હોય, એમણે આ પ્રકારના લલિત નિબંધો આપણને આપ્યા છે અને એને કારણે આપણે આવા લક્ષણો તારવી શકીએ છીએ. લલિત નિબંધ ક્યારેક પ્રવાસ વિશેષ, સ્થળ વિશેષ, વ્યક્તિ વિશેષ, ઘટના વિશેષ, સ્મરણ વિશેષ, સમય વિશેષ એની આસપાસ પણ આકારિત થઈ શકે. લલિત નિબંધનું સ્વરૂપ સર્જકના મિજાજની આસપાસ ગુમરાય છે, એનો મિજાજ એને જે દિશામાં લઈ જાય એ દિશામાં એનો નિબંધ ગતિ કરશે.
અને એને આધારે એના નિબંધનો ગાંઠ ઘડાશે. રવિન્દ્રનાથ કાકા સાહેબ અને સુરેશ જોશીના નિબંધોથી જે પરિચિત છે એમને આ વાત તરત સમજાઈ જશે. લલિત નિબંધમાં સર્જનાત્મકતા કયા સ્વરૂપની હોય, વાર્તા કવિતા નવલકથા જેવી કે જુદી? હકીકતે અહીં એ જ સર્જનાત્મકતાની જરૂર પડવાની. જેને આપણે અમુક પ્રકારના ચરિત્રાત્મક લલિત નિબંધ કહીએ છીએ ત્યાં તમને અમુક માત્રામાં દસ્તાવેજીકરણ મળે. મોટે ભાગે ચરિત્ર નિબંધ લલિત નથી થતો. આમ તો લલિત નિબંધનો લેખક આપણને ભાગ્યે જ કોઈ માહિતી આપે છે. કોઈ અન્યની વાત કરવા જાય ત્યારે પણ એ વ્યક્તિચિત્ર ઉપસાવવા નથી બેસતો. હા, કિશનસિંહ ચાવડાના અમાસના તારા કે નામરૂપ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એ દ્રષ્ટિએ જુદા પડે છે થોડાક, પણ બાકી મોટે ભાગે લલિત નિબંધ લલિત રહ્યો છે. અર્થપૂર્ણ અને આસ્વાદ્ય ગદ્ય લખવું એ નિબંધકારની આમ પણ કસોટી હોય છે. મોટે ભાગે એ ચરિત્ર નિબંધ, વ્યક્તિ કેન્દ્રીય નિબંધ, તત્વચિંતન કેન્દ્રમાં હોય એવા નિબંધો લોકો વધારે આસાનીથી લખી શકે છે. પણ જેને હું અને તમે લલિત નિબંધ કહીએ છીએ ત્યાં આગળ આપણે શાની અપેક્ષા રાખીએ છીએ? તો સંવેદનને તથા પ્રકૃતિજન્ય ભાવ ઉર્મીને વર્તમાનની પીઠિકા પર ઉભો રહી નિજી મોજ મજાથી કલ્પના પ્રધાન ભાષામાં આલેખનારો સર્જક આપણને લલિત નિબંધ રચી આપે છે, જેની અંદર આપણે સુરેશ જોશી, જયંત પાઠક, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, પ્રવીણ દરજી, મણીલાલ હ પટેલ, યજ્ઞેશ દવે, વિનેશ અંતાણી આ બધા આપણા લલિત નિબંધના સર્જકો છે. આપણે નિબંધોના ચાર કે પાંચ પ્રકાર જોયેલા, એને એકદમ ઝડપે જો જોઈ લો તો પ્રવાસ નિબંધ છે, રેખાચિત્રો એટલે ચરિત્ર નિબંધ છે, હાસ્ય નિબંધ છે, વિચાર પ્રધાન નિબંધ છે, અને એ રીતે લલિત નિબંધ પણ છે. પણ લલિત નિબંધમાં મોટે ભાગે નિબંધકાર સીધો વાચક સાથે ગોઠડી માંડે છે, ગુફ્તગુ કરે છે, પ્રકૃતિને સીધી આલેખે છે, પોતાનું ભાવ વિશ્વ એની અંદર એ આખે આખું ડૂબાડીને અહીં આગળ વિચાર પ્રધાનતા એક બાજુ રહી જાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ, સૌંદર્યનું વર્ણન એ લલિત નિબંધના કેન્દ્રમાં આવતું જાય છે. લલિત નિબંધનું જે ગદ્ય છે એ આપણને સંવેદના તરફ લઈ જાય છે, સામગ્રી તરફ નહીં. લલિત ગદ્યમાં આપણું ધ્યાન ગદ્યના લય તરફ, આરોહ અવરોહની છટાઓ તરફ જાય છે. આપણા લલિત નિબંધનો પહેલો શૃંગ એટલે કાકા સાહેબ, પછી ઉમાશંકર, પછી સુરેશ જોશી, અને પછી આ આપણે આખા બધા જ નામ આપ્યા તે સૌ. એક નમૂનો આપણે લઈએ સ્વામી આનંદનો નિબંધ માછી નાચ. એ ગુજરાતી લલિત નિબંધમાં નોખી સ્થિતિ અને ગતિ ઉભયને ઝીલતી દ્રશ્યોને, ક્રિયા ગતિ સમેતના દ્રશ્યોને દર્શાવતી ગદ્ય છટાને કારણે એક બેનમૂન કહી શકાય એવો
આ લલિત નિબંધ છે. આ નિબંધમાં સ્વામીએ કૃદંતો અને ક્રિયાપદોનો પ્રયોગ જે રીતે કર્યો છે એ એમના ગદ્યને એક નવો મરોડ આપે છે. દ્રશ્યને એની સમગ્રતામાં આલેખતું સ્વામીનું ગદ્ય અત્યંત સક્ષમ અને સ્વાભાવિક લાગે છે. માછી નાચ સર્જનાત્મક ગદ્યનો ઉત્તમ નમૂનો છે. સમૂહની નૃત્ય છટાઓને ઝીલતી ગુજરાતી ભાષા અહીં કેવી તો ઉઘડે છે. જુઓ, માથે એક સરખી ટોપી, એક સરખા હાફ કોટ, કમર નીચે આગલી બાજુ ત્રિકોણે લટકતા નવા નક્કોર પહોળા, લાલ પટ્ટાના ચોકડિયાળા ચોર રૂમાલ વીંટેલા મર્દો, સામી બાજુએ કસકસતા કછોટા ભીડેલા માથા ઓળેલા અંબોડે અકેક ફૂલ ઘાલેલ ચૂડી બંગડી ચાલનાવાળી કોપરેલ મગમગતી સીસમની ગંડેરી જેવી ધીંગી માછણો, હાથમાં એક સરખા સાઇઝ ને ડિઝાઇનવાળા રંગેલ હલેસા લઈ શિસ્તબદ્ધ ઉભા રહે. નૃત્ય આગળ વધતું જાય એમ 200-400 માનવીની બનેલી એ મોટી ચાલતી ડોલતી નાવમાંથી જાત જાતના અવાજ ઉઠે. કપાતા પાણીના ખળભળાટ, સળવળાટ, પવનના સપાટા હેઠળ વિંજાતા સઢના ફડફડાટ, એવું એવું સંભળાય. દરિયાની છોળો અને ભીંત સમાન લોઢ પાણી પર ઉઠવાનો ભાસ થાય. હજુ તો આગળ ચાલે, નૃત્યનો રંગ જામતો જાય, અદાકારોના ઘેન મસ્તી વધતા જાય. તો આ જે ગદ્ય છે એ ગદ્યની અંદર જે આરોહ અવરોહ એની સાથે પ્રાસાનુપ્રાસનો એક વિશેષ લય પ્રગટ થાય છે. જાણે કે ગતિશીલ જીવનનું એક અપૂર્વ ચિત્ર તમારી સામે પ્રગટ થાય છે. સુરેશ જોશીના નિબંધો એ ગુજરાતી લલિત નિબંધનો એક જુદો ઊંચું શૃંગ છે. સર્જક ચેતના એમના નિબંધોમાં પ્રાણવાન બની કોળી ઉઠે છે. પ્રકૃતિના સભર રચના રૂપોનો લેખક આપણને ઐન્દ્રિક ઇન્દ્રિયજન્ય સંવેદનાનો આપણને અનુભવ કરાવે છે. જે રવિન્દ્રનાથના નિબંધો વાંચીને આપણે રાજી થતા હતા, જાણે કે ગુજરાતી ગદ્યને સુરેશ જોશીના ગદ્યરૂપી રવિન્દ્રનાથ ટાગોરનો સ્પર્શ ના મળ્યો હોય. સૌંદર્યનિષ્ઠ ગદ્ય એ સુરેશ જોશીના લલિત નિબંધોનું ખાસ આકર્ષણ છે. તો ઘણા બધા નિબંધકારોની વાત થઈ શકે, પણ આપણો ગુજરાતી લલિત નિબંધ બિલકુલ ઉપેક્ષિત નથી રહ્યો. એના અનેક રંગો અનેક સર્જકો દ્વારા એણે રેલાવ્યા છે. ક્યાંક ચબરાકિયા કે વિદગ્ધતાનો દેખાડો જે અન્ય નિબંધોમાં પ્રવેશે છે તે લલિત નિબંધને બહુ ફાવતો નથી. તો આ ગુજરાતી લલિત નિબંધ.